विश्व हिंदू परिषद बजरंग दल द्वारा रामनवमी उपलक्ष्य में भव्य शोभायात्रा नुं आयोजन करवामां आव्युं हतुं। कोरोना महामारी ना कारणे बे वर्षना अंतराल बाद अने श्री राम जन्मभूमि स्थल पर भव्याती भव्य मंदिर कार्य शुरू थई गयुं त्यारे आ वर्षे फरी भरूचमां रामनवमीना दिवसे पहेलानी जेम ज भव्य शोभायात्रानुं आयोजन विश्व हिंदू परिषद बजरंग दल द्वारा करवामां आव्युं हतुं। भरूचना सोनेरी महल खाते राजकीय तेमज अन्य अग्रणीओ द्वारा भक्तिभेर भगवान रामनी आरती उतार्या बाद रामजीनी शोभायात्राए जय श्री रामना जयघोष साथे प्रस्थान कर्युं हतुं। शोभायात्रा सोनेरी महलथी नीकळी विविध विस्तारोमांथी पसार થઈ કસક હનુમાનજી મંદિર પહોંચતા સમાપન થયું હતું। શોભાયાત્રામાં વિહિપ બજરંગ દળ ભાજપના આગેવાનો અને હિન્દુ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। હમ હિન્દુ હૈ આ વાક્યને બોલતા પહેલા ક્યાં તો ખચકાતો, આજે સ્વાભિમાનથી પોતાની જાતને હિન્દુ કહેવા માટે આગળ આવે છે અને એ સ્વાભિમાન અને સામર્થ્ય એનું મૂળ કારણ આપણે જોઈશું તો સંગઠનને કારણે છે। ગઈકાલ સુધી એક પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એકલો માનતો હતો, હિન્દુ તો માનતો હતો પણ હું એકલો છું, પણ ક્યાંક આજે આપણે અનેકો મોટી સંખ્યાની અંદર પોતાની જાતને અભિવ્યક્ત થતી જોઈએ છે। તો એ જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનને માત્ર આપણા સુધી જ પૂરતું રાખવાનું છે એમ નથી, હિન્દુ સમાજની આજે પણ એવી અનેક સમસ્યાઓ છે। આજે આપણે સંગઠિત થયા છે પણ માત્ર ખાલી આપણે રાજકીય દ્રષ્ટિથી જ સંગઠિત થવાનું નથી। આજે જેનું મહત્ત્વ છે, આજે જેના માટે આપણે આદર્શ માનીએ છીએ પ્રભુ શ્રી રામ, એના એ એક મલ્ટી પર્સનાલિટી વ્યક્તિત્વ હતા। એક આદર્શ રાજા હતા, તો આદર્શ પુત્ર પણ હતા, આદર્શ પિતા, આદર્શ પતિ, આદર્શ પિતા, અનેક પ્રકારની એની અંદર વ્યક્તિત્વ છુપાયા હતા। આપણે કોઈ પણ જગ્યાએથી એમના વ્યક્તિત્વને જોઈશું તો કદાચ આપણને ક્યાંક ને ક્યાંક એમાંથી માર્ગદર્શન મળે છે।